સુરત જિલ્લા એસઓજી પોલીસે રિક્ષા લઈને દિવસ દરમિયાન અનેક ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર સુરતના બે ઘરફોડિયાઓને ઝડપી પાડી સુરત જિલ્લા નવસારી ગણદેવી અને કિમ સહિતના અનેક ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરત જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરતની એક ઘરફોડ ચોરી કરતી ગેંગ કિમ વિસ્તારમાં ચોરીનો માલ વેચવા આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે કિમ નજીકના મુરદ ગામ પાસે વોચ ગોઠવી રિક્ષામાં ચોરી કરનાર ગેંગના સુરતના લિંબાયત મારુતિનગર ખાતે રહેતા ઇમરાન ખાન, હૈદરખાન પઠાણ તથા રુસ્તમપુરાના રફ રેસિડેન્સી ખાતે રહેતા આફતાબ ઉર્ફે અલ્તાફ પઠાણની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીના દાગીના કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન બંને ઘરફોડિયાઓએ નવસારી, જલાલપોર, વિજલપોર, ગણદેવી અને કિમમાં અનેક ચોરીના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ જિલ્લા પોલીસ કરી રહી છે. સુરત ગ્રામ્ય ખાતે એનસીબી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે ઘરફોડ ચોરી કરતી ગેંગ જે છે એનો મુદ્દામાલ વેચવા માટે આવવાની છે. તો કિમથી સાયણ જતા રસ્તા ઉપર, મૂળજ ચાર રસ્તા ઉપર એ લોકો વોચમાં ઊભા રહ્યા અને એમની જે ચોક્કસ બાતમી હતી એ જ નંબરની રિક્ષા દેખાતા એમને ઝડપી પાડ્યા. પૂછપરછ કરતા અને એમનું ચેકિંગ કરતા ઘરફોડ ચોરી કરવાના સાધનો એમની પાસેથી મળી આવ્યા, પ્લસ ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો. તો આને આધારે વધારે સઘન પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે દિવસની ઘરફોડની એમઓ ધરાવતી આ ગેંગ છે અને જેમણે 8થી વધારે ઘરફોડ કરેલી છે, જેમાં 2 કિમ પોલીસ સ્ટેશનની ડિટેક્ટ થાય છે અને 6 જે છે એ નવસારી જિલ્લાની ડિટેક્ટ થાય છે. આની અંદર 2 મુખ્ય આરોપી છે, જેમાં એક છે ઇરફાન ઉર્ફે આરપીએફ હૈદર ખાન પઠાણ, જે સલાબત લિંબાયતનો રહેવાસી છે, અને બીજો આરોપી જે છે આફતાબ ઉર્ફે અલ્તાફ છે, એ પણ સલાબતપુરા સુરત સિટીનો રહેવાસી છે. આ જે આરોપી જે છે એની મુખ્ય એમઓ એવી રીતે છે કે દિવસની ઘરફોડ કરવા ટેવાયેલા છે. તેઓ પોતાની જ રિક્ષા લઈ અને નીકળે અને રેકી કરે ત્યારે જે ઘર બંધ એમને દેખાય અને એવું લાગે કે આની અંદર મુદ્દામાલ વધારે મળ્યો છે, એ ઘરનું નકુચો તોડી, તાળું તોડી અને મુખ્ય દરવાજાથી પ્રવેશ કરવા આદી છે. એમણે જે ચોરીઓ કરી છે એની અંદર આ જે ઘરફોડ તાળું તોડવાના સાધનો પણ એમની પાસેથી મળી આવ્યા છે. અને નવસારીની અંદર જે મોટી ચોરી થયેલી છે જેમાં વિદેશી કરન્સી પણ ગયેલી છે, એમાં સીસીટીવી ફૂટેજ અમે મેળવ્યા છે જેના આધારે અમને ઓળખ થઈ છે. કિમની અંદર પણ 3.5-4 લાખના રોકડ રકમની સોના સાથેની એમણે ચોરી કરેલી છે. આની અંદર મુખ્ય 2 આરોપી આપણે પકડેલા છે અને એક મુકિમ નામનો આરોપી જે છે એ વોન્ટેડ છે. કેટલા રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં હાલમાં જે મુદ્દામાલ કબજે કરાયો છે એમાં એમની રિક્ષા છે, 3 મોબાઈલ છે, સોનાની ચેઇન છે, સોનાની વીંટી છે અને જે ઘરફોડના સાધનો છે એ રિકવર કરવામાં આવે છે. બાકી તપાસ ચાલુ છે.